मर्यादा पुरुषोत्तम श्री राम जे भक्तों ने आपे छे सुख ने समृद्धि ना आशीष। सूरत ना रांदेर विस्तार मा आवेल छे श्री राम नु पौराणिक धाम जे 200 वर्ष जूनू मंदिर छे। आ धाम मा श्री राम, माता सीता अने भाई लक्ष्मण नी खूब सुंदर मूर्ति स्थापित छे। तो आवो दर्शन करिए आ कल्याणकारी धाम ना अने जाणीए तेनो महिमा। मर्यादा पुरुषोत्तम श्री राम जेने संस्कार तथा धर्मनु आजीवन पालन कर्यु तेवा अयोध्याना राजानु एक अनन्य धाम सूरत खाते निर्मित छे। आजे आपने दर्शन करावीशु सूरतना रांदेरमा हनुमान टेकरी खाते स्थित श्री राम मंदिरना। बसो वर्ष जूना आ धाम साथे भक्तोनी अनन्य आस्था जोड़ायेली छे। आ धाममां प्रवेशता ज दिव्यता अने पवित्रतानी लागणी अनुभवाय छे। राज्यभरमांथी आवता भक्तो अहीं श्री राम संग दर्शन करे छे मां सीता अने अनुज लक्ष्मणना। पतित पावन सीताराम। अभय मुद्रा मां भक्तों ने आशीर्वाद आपता रामजी ना दर्शन करता ज भक्तों नी कामना साकार थाय छे। अति प्राचीन एवा राम मंदिर नी ख्याति राज्यभर मां प्रसरी छे। आ मंदिर बहु वर्षो जूनू छे, 200 वर्ष पहेलानू। अमे तेने पछी तोड़ीने 15 वर्ष पछी अमे बनाव्युं 2015 पछी। આમાં જે ભગવાનની મૂર્તિઓ છે, હનુમાનજી એ સ્વયંભૂ છે, દક્ષિણમુખી હનુમાન છે, પછી આપણા શંકર ભગવાનનું મંદિર છે, શિવલિંગ છે, રામ લક્ષ્મણની મૂર્તિ છે। સવાર સાંજ નિત્ય નિયમ પ્રમાણે આરતી પૂજા થાય છે, દરેક પ્રકારના ધાર્મિક ઉત્સવો ઉજવાય છે મંદિરમાં, દર વર્ષે સાલગીરી ઉજવાય છે, હજારો ભક્તો દર્શનનો અને પ્રસાદનો લાભ લે છે। કહેવાય છે કે જ્યાં રામનો વાસ હોય ત્યાં તેમના પરમ ભક્ત હનુમાનજી અવશ્ય હાજર રહે છે, તેથી જ આ ધામમાં પણ કષ્ટભંજન હનુમાનજીની સ્થાપના કરાઈ છે। દક્ષિણામુખી પવનપુત્રના દર્શન કરી સૌ શ્રદ્ધાળુ જીવનના તમામ ભયમાંથી મુક્તિ મેળવે છે। આ મંદિર રામજી મંદિર તરીકે ઓળખાય છે રાંદેરમાં। 2009ની અંદર આ મંદિર તોડીને ફરીથી અમે જીર્ણોદ્ધાર તરીકે 2015માં જીર્ણોદ્ધાર કર્યો। આ સ્થાનકમાં વર્ષ દરમિયાન વિવિધ પર્વોની ઉજવણી થતી રહે છે, જેમાં ભગવાનને અનોખા શણગાર અને વસ્ત્રોથી શોભાયમાન કરવામાં આવે છે। ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન। રામના ધામમાં શિવ ભક્તો પણ પધારતા હોય છે, કારણ કે અહીં સ્વયંભૂ મહાદેવ પણ ભક્તોને દર્શન આપે છે। તો આ જ પ્રાચીન ધામમાં શક્તિ સ્વરૂપા માં અંબાની પણ અનન્ય પ્રતિમા સ્થાપિત છે। તો આમ રામજી મંદિરમાં સૌ ભક્તો આસ્થાભેર પધારે છે અને સૌની કામના અહીં સાકાર થાય છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સુરત।